સલામ આલેકુમ બાળકો, આપણે જુનિયર કેજીમાં અંગ્રેજીનો વિષય છે તો અંગ્રેજીમાં આપણે શું આયા? એ ફોર એમ ફોર મેંગો અને એન ફોર નેસ્ટ સુધી આપણે શીખી ગયા છે. હવે શું આયા? ઓ ફોર ઓરેન્જ. તો કે તે લખવાનું છે ગોળમીંડું. સહેલું જ છે, આપણે કે તો ગોળમીંડું આપણને આવડે છે ને બાળકો, તો ગોળમીંડું લખી નાખવાનું. શું કહેવાય એને? ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર આઉલ. આઉલ એટલે ઘુવડ. ઘુવડ જોઈએ છે બાળકો, શું કહેવાય અંગ્રેજીમાં? આઉલ. અને ગુજરાતીમાં ઘુવડ. ઓ ફોર ઓક્સ, ઓક્સ એટલે બળદ. ઓ ફોર ઓવન, ઓવનમાં આપણે વસ્તુ ગરમ કરીએ છીએ ને ખાવાનું, શું કહેવાય? ઓ ફોર ઓવન. ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓરેન્જ. ગોળ મીંડું લખવાનું તો શું કહેવાય એને? ઓ ફોર ઓરેન્જ. ગોળ મીંડું, ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓરેન્જ. બોલી બોલીને લખીશું તો આપણને આવડશે, આપણને ખબર પડે કે આપણે કયો મૂળાક્ષર લખીએ છીએ. શું લખીએ છીએ બાળકો આપણે? ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓરેન્જ. કે તે લખવાનું છે ગોળ મીંડું તો શું કહેવાય એને? ઓ ફોર ઓરેન્જ. એ રીતે આખું પેજ ભરીને ક્લાસવર્કમાં ઓ ફોર ઓરેન્જ લખવાનું છે, અને હોમવર્ક પણ તમારે આખું પેજ ભરીને આ જ લખવાનું છે. અલ્લાહ હાફિઝ.